હેલો ગાઈઝ ફરી એક વખત આપની સમક્ષ હું ફંક્શનનો એક ટૉપિક લઈને આવ્યો છું આ ત્રણ ટૉપિક એવા છે કે ટેન્થમાં અને ટ્વેલ્થમાં પૂછાય છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમુક એવા જે ફંક્શન છે ઓગણીસથી વીસ એવા ફંક્શન એની અંદર જે આપને એમ લાગે કે આ ફંક્શન ન આવી શકે ઘણા વિદ્યાર્થી છે મેં જોયા છે એ ફંક્શનની કે સર આમાં કંઈ મહેનત ન કરીએ તો ચાલે પણ ઘણી વખત બોર્ડ જ પૂછી દે છે તો આપણે પ્રોબ્લેમ થાય અહીં એવા ત્રણ મેસે ફંક્શન લીધા છે ઇઝી પણ એને સમજવા પડે આપણે રોકડા માર્ક લઈ શકીએ બરાબર મિત્રો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આને શરૂ કરીએ આપણે સૌથી પહેલું ફંક્શન કયું છે આપણું નાઇસ સિટીઝ નાઇસ સિટીઝ આપણે ઘણી વખત કહીએ છીએ થેન્ક્સ કોંગ્રેચ્યુલેશન ઓકે ઇટ્સ ઓકે ઘણી વખત આપણે કહીએ બાય ગુડ બાય થેન્ક યુ વેરી મચ એસે એટસેટ્રા એ બધું કહીએ આપણે એને નાઇસ સિટીઝમાં અને હા નાઇસ સિટીઝ વધારે પૂછાય ગયા તમને ખબર હોય તો ફંક્શનમાં એવી રીતે પૂછે છે એ કે ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી નાઇસ સિટીઝનું ઓપ્શન ગયું છે આપણે શોધોનું અહીં મેં નાઇસ સિટીઝની નીચે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સ એવા આપેલા છે કે ઈ વર્ડ્સ હું તો એમ કહું છું કે આ વર્ડ્સની બહાર ન જાય બરાબર આ વર્ડ્સ યાદ રાખીજો કે આ વર્ડ્સ જો એ ચાર સેન્ટેન્સમાંથી કોઈ પણ એક હોય તો તમારે સમજી લેવાનું કે આ નાઇસ સિટીઝનું સેન્ટેન્સ છે બરાબર છે તો સૌથી પહેલાં વર્ડ શું છે થેન્ક્સ બીજો છે કોંગ્રેચ્યુલેશન ત્રીજો વેલ ડન પછી નાઇસ ટુ ટોક એમ પણ હોય છે નાઇસ ટુ ટોક વિથ યુ એમ પણ હોઈ શકે એની પછી માય પ્લેઝર ગુડ લક ઓલ ધ બેસ્ટ એન્ડ ગુડ બાય બરાબર મિત્રો ઘણા પણ બીજા પણ સેન્ટેન્સ હોય છે ખાલી બાય હોય છે થેન્ક યુ વેરી મચ હોય છે ઓકે એનું એક્ઝામ્પલ જોઈ ડેશ ડેશ સેડ માયા ટુ કવિતા કાઉસમાં શું આપ્યું છે શોવિંગ નાઇસ સિટીઝ હવે સેડ માયા ટુ કવિતા શોવિંગ નાઇસ સિટી મેં આન્સર બનાવ્યું છે બેસ્ટ ઓફ લક આપણે ત્યાં એમ પણ બનાવી શકીએ થેન્કસ કોંગ્રેચ્યુલેશન બનાવી શકીએ વેલ્ડન બનાવી શકીએ નાઇસ ટુ ટોક બનાવી શકે સમજાણું એટલે યાદ રાખજો કે નાઇસ નાઇસ સિટીઝની અંદર શું છે તમારે એનું વખાણ કરવા પડે એ બાબતના ઓકે બીજું એક્ઝામ્પલ શું છે મનીષ સે થેન્ક યુ વેરી મચ મનીષે અમિતને કીધું થેન્ક યુ વેરી મચ અમિત શું કહે છે ડેશ ડેશ એક્સપ્રેસિંગ નાઇસ સિટીઝ બરાબર હવે આ શોવિંગ એક્સપ્રેસિંગ ડિસ્ક્રાઇબિંગ બધા વર્ડ છે પણ આપણે યાદ રાખવાનું છે પાછળનું ફંક્શન તો જવાબ શું લખ્યો છે મેં એમાં માય પ્લેઝર ગુડ બાય ઓકે એ તમારો ધર્મ છે ચાલો સારું બાય ઓકે મિત્રો તો અહીં નાઇસ સિટીઝના સેન્ટેન્સ મેં બે જ એક્ઝામ્પલ લીધે છે કારણ કે નાઇસિટી છે ને ઈઝી છે શું કામ કે ઉપરના જે વર્ડ્સ તમે યાદ રાખોને એ પ્રમાણે હવે આપણું બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રપોઝલ આ ડિસ્ક્રાઇબિંગ પ્રપોઝલ છે હાવ ઇઝી છે અને છેલ્લા ત્રણ વર્ષથી દસમાની અંદર છે અને ટ્વેલ્થમાં ટ્વેલ્થમાં એક જ વાર પૂછાણું છે તોય આપણે શીખવું તો પડે પણ ટેન્થમાં લેટ્સથી વાક્યો શરૂ થાય તે પૂછે છે શું છે ડિસ્ક્રાઇબિંગ પ્રપોઝલ શેમથી જાય લેટ્સ થી શરૂ થતા વાક્ય યાદ રાખજો શું હોય છે લેટ્સ પ્લે ચેસ લેટ્સ ગો ટુ ધ પાર્ટી લેટ્સ ગો ટુ ધ પિકનિક એટસેટ્રા વગેરે બરાબર છે તો ખાસ યાદ રાખજો પ્રપોઝલનો સેન્ટેન્સ હોય તો લેટ્સથી વાક્ય શરૂ કરો તમે લેટ્સથી પણ વાક્ય શરૂ મૂકશો જવાબમાં બરાબર તો પણ એ સાચું પડશે બરાબર મિત્રો તો આ પેલું અને બીજું ફંક્શન છે આપણા માટે ઇઝી છે થર્ડ છે થર્ડ ફંક્શન એવું છે આપણી માટે કે એ ફંક્શન આપણને ટ્વેલ્થમાં અને ટેન્થમાં તો પૂછે જ છે એ તો ફાઇનલ આવશે હા તો મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો શું શું કે છે ટોકિંગ અબાઉટ પર્સન થિંગ ઇન રિલેશન ટુ સમવન તમારે કોઈ એક વ્યક્તિ વિશે વાતચીત કરવાની છે અથવા કોઈક વસ્તુ થિંગ એટલે વસ્તુ વિશે ઇન રિલેશન ટુ સમવન ખાસ યાદ રાખજો ફરી વાર ટોકિંગ અબાઉટ પર્સન થિંગ ઇન રિલેશન ટુ સમવન આ આખો સેન્ટેન્સ છે એ કાઉસમાં આવું છે આપણે કહીએ ને ડિસ્ક્રાઇબિંગ બરાબર છે ચાલો એક્ઝામ્પલ જોઈ મિસ્ટર શાહ સોશિયલ ઇન્ટરેસ્ટ મિસ્ટર શાહને સામાજિક કાર્યોમાં રસ છે ડેશ ડેશ અને કાઉસમાં ડે ડેશ ડેશ કર્યો છે ને એ ટોકિંગ અબાઉટ પર્સન થિંગ ઇન રિલેશન ટુ સમન એ આપેલું છે બરોબર મિત્રો તો એવું એમાં હું જઈને જવાનું કે કાઉસમાં કેમ ડે ડેસ છે બરાબર ન્યાહમાણોનો એટલે મેં એવી રીતે કર્યું ઓકે મિસ્ટર શાહ સોશિયલ ઇન્ટરેસ્ટ આન્સર શું બને આર ધ સેમ એઝ મિસ્ટર પટેલ મિસ્ટર શાહ સોશિયલ ઇન્ટરેસ્ટ આર ધ સેમ એઝ મિસ્ટર પટેલ મિસ્ટર પટેલની જેમ મિસ્ટર શાહને પણ એક સામાજિક કાર્યમાં રસ છે તો મિસ્ટર શાહ અને મિસ્ટર પટેલની સરખામણી આપણે કહી શકીએ ને કોઈ વસ્તુની સાથે રિલેશન છે બરાબર સેકન્ડ અમિત્સ પર્સનાલિટી ઇઝ ડેસ ડેસ ઓકે અમિતની પર્સનાલિટી કેવી છે અમિત પર્સનાલિટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ મનીષ અમિતની પર્સનાલિટી વ્યક્તિત્વ છે એ મનીષ કરતાં અલગ જ છે સમજાય એક દેખાડે છે ને રિલેશનમાં ઓકે થર્ડ મિસ્ટર શર્મા છે હેવ યુ સીન સચ અ પરફોર્મન્સ બિફોર મિસ્ટર શર્માએ કોને કીધું મિસ્ટર શાહને કીધું શું કીધું ત્યાં આ પરફોર્મન્સ આની સૌથી પહેલાં કદી જોયું મિસ્ટર શાહ ડેશ ડેશ શું કહે છે નો હિયર ઇઝ સચ એન એક્સલન્ટ પરફોર્મન્સ એઝ હેવ નેવર સીન ના આ તો પરફોર્મન્સ ખૂબ જ સરસ છે જે મેં કદી જોયું નથી તો મિત્રો ખાસ યાદ રાખજો આ એક બે ને ત્રણ ફંક્શન એવા છે કે જે આપણને આપણે ઇઝી હોય છે પણ ઘણી વખત ઇઝી હાર્ડ હોય છે અને હાર્ડ હોય છે એ ઇઝી હોય છે ઓકે મિત્રો તો અહીં હું મેં આ ત્રણ ફંક્શન છે લીધા છે જો તમને ના સમજાય તો તમે કોલ કરી શકો છો પ્લસ આની પીડીએફ હું સર દ્વારા મોકલાવી દઈશ ઓકે થેન્ક યુ